विसावदर नगर पालिका कब्जे करती भाजप जारे बीजी तरफ 20 वर्ष जूनु कांग्रेस शासन नो अंत आव्यो। विसावदर नगरपालिका ने 2.5 वर्षनी टर्म पूर्ण थता प्रमुख उपप्रमुखनी चूंटणी प्रांत अधिकारी जोशीनी उपस्थितिमां योजाई त्यारे अगाउनी नगरपालिकानी चूंटणीमां विसावदरना 6 वोर्डमांथी 24 सभ्यो चूंटायेला हता। 13 सभ्यो कोंग्रेसना अने 11 सभ्यो भाजपना हता। अगाउ प्रमुख उपप्रमुखनी चूंटणीमां कोंग्रेस पासे बहुमती होय कोंग्रेसमांथी मनीष श्रीबड़िया प्रमुख तेमज जसुबेन व्यासनी उपप्रमुख तरीके निमणूक थई हती। 2.5 वर्ष पूर्ण थता आज रोज विसावदर नगरपालिकानी 2.5 वर्षनी टर्म माटेनी चूंटणी योजाई। कोंग्रेसना 2 सभ्योए पार्टीना व्हिप विरुद्ध मतदान कर्युं। भाजपने 13 मत थया, कोंग्रेसे 11 मत मळ्या, जेथी कोंग्रेसनी 2 मतथी हार थई अने भाजपमांथी नगरपालिका प्रमुख तरीके वोर्ड नंबर 5ना कौशिक बाबूभाई वाघेलानी प्रमुख तरीके वरणी करवामां आवी। वोर्ड नंबर 2માંથી ચૂંટાયેલા ઘનશ્યામ ડોબરિયાની ઉપપ્રમુખ તરીકે વરણી કરવામાં આવી। આ રીતે કોંગ્રેસમાંથી 2 સભ્યો કોંગ્રેસ વિરુદ્ધ મતદાન કર્યું। 20 વર્ષ બાદ ભાજપને નગરપાલિકામાં સત્તાનો સ્વાદ ચાખવા મળ્યો। આ તો કે વિસાવદર નગરપાલિકા નવનિયુક્ત ઉપપ્રમુખ ઘનશ્યામ ડોબરિયાએ કહ્યું કે વિસાવદરની જનતાએ જે અમારા પર વિશ્વાસ મૂક્યો છે તે વિશ્વાસને અમે સાર્થક કરી બતાવશું। વિસાવદર નગરપાલિકાના કોઈ પણ પ્રશ્ન હશે તો તે પ્રશ્નનું વહેલી તકે નિરાકરણ આવે તેવી ખાતરી પણ આપી। વિસાવદર નગરપાલિકાની 2.5 વર્ષની પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી દરમિયાન ભારતીય જનતા પાર્ટીના પ્રમુખના ઉમેદવાર શ્રી કૌશિકભાઈ બાબુભાઈ વાઘેલા અને ઉપપ્રમુખ તરીકે મારી એટલે કે ઘનશ્યામ પોપટભાઈ ડોબરિયાની આજરોજ વરણી થઈ છે। અમે વિશ્વાસ વિસાવદરને દઈએ છીએ કે અમારે ઉપર જે વિશ્વાસ મૂક્યો છે એને અમે કાયમ રાખશું। વનરાજ ચૌહાણ સાથે અશોક બારોટ, જીટીવી ન્યૂઝ, જૂનાગઢ।